ઉમરગામ નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 5ની બક્ષી પંચની અનામત બેઠક પર એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ બનતા ભાજપની છાવણીમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો મેદાનમાં છે। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 73 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 5માં બક્ષી પંચની અનામત બેઠકમાં બે પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બેઠક ભાજપના ફાળે થઈ હતી। સર, આજે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હતો અને અત્યાર સુધીમાં જે આપણો ઉમરગામ નગરપાલિકાનો જે સ્ટેટસ છે એ કઈ રીતનું રહ્યું છે? ઉમરગામ નગરપાલિકા 2021ની ચૂંટણીમાં અત્યાર સુધી કુલ 111 ફોર્મ ભરાયા હતા, તે પૈકી 34 ફોર્મ ડમી ઉમેદવાર તરીકે હોય એ નામંજૂર થયા છે અને 77 ઉમેદવારો માન્ય રહ્યા છે। એ પૈકી આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે 3 વાગે કુલ 2 વોર્ડમાં 2 ફોર્મ ખેંચાયા છે। વોર્ડ નંબર 2માં 2 ફોર્મ ખેંચાયા છે, વોર્ડ નંબર 5માં 2 ફોર્મ ખેંચાયા છે। આમ કુલ 4 ફોર્મ આજરોજ ખેંચાયા છે, એટલે હાલમાં હરીફ ઉમેદવારો કુલ 73 રહ્યા છે। વધુમાં એ જણાવું છું કે વોર્ડ નંબર 5માં એક ઓબીસી સીટ પર 2 ઉમેદવારો જ હતા, તે પૈકી એક ઉમેદવારે ઉમેદવારી ખેંચી લેતા એ એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। હાલમાં ચૂંટણી પંચ દ્વારા જે કંઈ ગાઈડલાઈન આપવામાં આવી છે એ ચૂંટણી લાઈન રહી ગઈ, એ ગાઈડલાઈન પ્રમાણે અમે આપણે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ ટાઈમ, એમાં 5 નંબર વોર્ડમાંથી 2 ઉમેદવારી જે અપક્ષે કરેલી હતી એ લોકોએ પરત ખેંચી લીધી છે, 2 નંબર વોર્ડમાંથી 1 કોંગ્રેસે ઉમેદવારી કરેલી હતી એ પરત ખેંચી લીધી છે, એમ 3 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે। ખાસ કરીને જે ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને જે આપણી જીતની જે આશાઓ છે એ કઈ રીતની રહેશે? જીતની આશા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારે 28 સીટો જીતવાની છે, એના માટેની અમે સંપૂર્ણ તૈયારી અને કાર્યકર્તાનો જોશ સાથે ઉતરી ગયા છીએ, અમે 28 સીટો જીતી લઈશું। હું કવિતા પટેલ એડવોકેટ છું, છેલ્લા 22 વર્ષથી ઉમરગામમાં વકીલાત કરું છું, ઉમરગામમાં અને વલસાડ જિલ્લામાં, અને હું ST છું, હાઈલી ક્વોલિફાઈડ છું, BA LLM છું, અને છેલ્લી 4 નગરપાલિકાથી હું ભાજપ પાસે ટિકિટની માંગણી કરું છું નગરપાલિકાની, પણ મને દર નગરપાલિકામાં એવું જ કહેવામાં આવે છે કે તમને નેક્સ્ટ ટાઈમ આપશું, અને એવી રીતે મને કહી અને કે તમે આ વખતે આ વોર્ડ નંબર 4 જીતી બતાડો એટલે અમે તમને આવતી વખતે ટિકિટ આપીશું, એટલે હું ફરી પાછી 4-4 નગરપાલિકામાં વોર્ડ નંબર 4 જીતવા માટે લાગી જાઉં છું। હમણાં આ વખતે મને એવી ખબર પડી કે ST સીટ છે નગરપાલિકામાં પ્રમુખની છે, એટલે મને એવું લાગ્યું કે હું હાઈલી ક્વોલિફાઈડ છું તો કદાચ મને ચાન્સીસ છે, એટલે મેં ફરી ટિકિટની માગણી કરી, તો આ વખતે મને એવી આશા હતી મને 100% ચાન્સીસ ખરા એમ, કારણ કે એ લોકો મને દર વખતે નહીં આપે તો આ વખતે મને આપશે કરીને, એટલે મેં પ્રયત્નો કર્યા પણ આ વખતે પણ મને ટિકિટ નહીં આપી, એટલે પછી હું નારાજ થઈને આ મારે આજે અપક્ષમાં ઊભું રહેવું પડ્યું, અને મેં આજ સુધી પક્ષ જોડે કોઈ પણ પક્ષમાં એવું કામ કર્યું નથી, પક્ષના વિરોધી જરા પણ કામ કર્યું નથી, ઉલટું કેટલી પણ નારાજગી હોય હું એ 20 વર્ષથી સહન કરતી આવી છું, પણ હવે મને એવું લાગ્યું કે હવે અતિ થાય છે અહીંયા।